નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જેમનું નામ છે કોનું માપ કેટલું, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જેનું નામ છે કોનું માપ કેટલું. તો ચાલો જોઈએ. ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. તો તમારે આ બધું માપવાનું રહેશે. મીટર પટ્ટીની કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. પછી પ્લાસ્ટિકની નાની પાઇપ કે પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો. ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો. તો ચાલો જોઈએ. ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. તો ચાલો જોઈએ. ક્રમ વસ્તુનું નામ અહીં લખવું, લંબાઈ અહીં, પહોળાઈ અહીં અને તેમની ઊંચાઈ કેટલી છે તે અહીં લખવાનું છે. ઘરનો દરવાજો, તો તમારે તમારા ઘરનો દરવાજો છે તેની લંબાઈ માપવાની. તો 6 ફૂટ. પહોળાઈ કેટલી છે તમારા ઘરના દરવાજાની? 3 ફૂટ હોય તો 3, 4 હોય તો 4, 4.5 હોય તો એ પ્રમાણે જવાબ લખવાનો, 4 ફૂટ. ત્યાર પછી શાળાનો દરવાજો માપવાનો, તેની લંબાઈ અને પહોળાઈ લખવાની, 6 ફૂટ, 4 ફૂટ. બારી 4 ફૂટ અને પહોળાઈ 2.5 ફૂટ. ઉંબરો 4 ફૂટ અને પહોળાઈ 0.5 ફૂટ. કબાટ છે તેની લંબાઈ 3 ફૂટ અને પહોળાઈ 1.5 ફૂટ. ઊંચાઈ 6 ફૂટ. તિજોરી, તેની લંબાઈ 2.5 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ અને તેમની ઊંચાઈ 3 ફૂટ. પેટી, તો તેની લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટ. ત્યાર પછી મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. સૌ પ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો. ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો. 1 મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે મેદાન તૈયાર કરો. પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. તો તમારે 7 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો. આ પાઇપ પર માપ પટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે માપ લખી દો. આ પ્રમાણે ઊંચાઈ ચાર્ટ તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ઊંચાઈ ચાર્ટ તૈયાર કર્યો હતો તેમના આધારે તેમની ઊંચાઈ તમારે માપવાની. તો ચાલો જોઈએ. મેં કોષ્ટક બનાવ્યું છે. આર્ય છે, તેમનો વજન છે 25 કિલો. તેમની ઊંચાઈ છે 110 સેન્ટીમીટર. જિયાન, તેમનો વજન 28 કિલોગ્રામ છે. તેમની ઊંચાઈ 105 સેન્ટીમીટર છે. રોનક, તેમનો વજન 23 કિલો છે. તેમની ઊંચાઈ 108 સેન્ટીમીટર. મિત છે, તેમનો વજન 26 કિલો. તેમની ઊંચાઈ 112 સેન્ટીમીટર. રાહુલ છે, તેમનો વજન 35 કિલોગ્રામ છે. તેમની ઊંચાઈ 114 સેન્ટીમીટર. ત્યાર પછી ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. રમેશભાઈ, તો તેમની ઊંચાઈ 165 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા ઘરના 2-3 સભ્યો, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, કાકા, કાકી, તમારા ઘરના સભ્યો જે હોય તે સભ્યોના નામ અહીં લખવા અને તેમની ઊંચાઈ માપી અને તમારે આ કોષ્ટકમાં નોંધ કરવાની રહેશે.
રમેશભાઈ તો તેમની ઊંચાઈ 165 સેન્ટીમીટર, રેશમાબેન 155 સેન્ટીમીટર ઊંચાઈ, રવજીભાઈ તો તેમની ઊંચાઈ 170 સેન્ટીમીટર, રેખાબેન તો તેમની ઊંચાઈ 157 સેન્ટીમીટર અને રિયા તો તેમની ઊંચાઈ 114 સેન્ટીમીટર. ત્યાર પછી અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની નીચે પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો. તો ચાલો જોઈએ. ફ્રીજ છે તો તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તમારા ઘરે જે ફ્રીજ હોય તેમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવાની. મેં લખી છે લંબાઈ 2 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ અને ઊંચાઈ 4 ફૂટ. ત્યાર પછી તમારા ઘરે ટીવી, બેડ, ટીપાય, કાર કે અન્ય કોઈ સામગ્રી હોય તેમના નામ લખી અને તેમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી અને અહીં નોંધ કરવાની છે. મેં આ પ્રમાણે કોષ્ટકમાં નોંધ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 છે જેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે, સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.